नमस्कार वहला विद्यार्थी मित्रों, फरी एक वक्त अपनी आ यूट्यूब चैनल मेट स्टोरी में तमारू स्वागत है। आज आप धोरण 12 विषय वाणिज्य व्यवस्था और संचालन एटले के बीए नु निदान कसोटी 2021 कुल गुण 80 मार्क्स पेपर नु संपूर्ण सोल्यूशन मेळवीशुं। ते पहला हजू सुधी जो आपणे आ चेनल सब्सक्राइब न करी होय तो अत्यारे ज करी लो, तथा तमारा मित्रों ने पण सोल्यूशन मळी रहे ते माटे तेओने पण आ वीडियो शेर करो। चालो बाळ मित्रों, जोईए धोरण 12 विषय बीए कुल गुण छे 80, जेनो समय छे 3 कलाक, निदान कसोटी 2021, जेनो विभाग ए आपणे जोईए तो एम आपेलुं छे, योग्य विकल्प पसंद करीने जवाब लखो, जेना कुल गुण छे 8। चलो पहेलो प्रश्न, वर्तमान समयमां कया नफानो ख्याल स्वीकृत थयो छे? तो जवाब आवशे वाजबी। बीजो प्रश्न छे, सामान्य वीमाना केटला प्रकारो छे? तो जवाब आवशे 3। त्रीजु, विश्वनी सौप्रथम बैंक ईस्वीसन 1407 क्यां शुरू थई हती? तो जवाब आवशे जिनीवा। ત્યારબાદ ભાગીદારી પેઢી। વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ફિલો એપ્લિકેશન વિશે મહત્ત્વની જાણકારી આપીશ, જે ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન થશે, જેમાં તમે તમારા પ્રશ્નો, તમારા ડાઉટ, તમારો કોન્સેપ્ટ ક્લિયર કરો, તમારા બોર્ડ JEE નીટની પ્રિપેરેશન કરી શકશો। આ માટેના 3 સિમ્પલ સ્ટેપ હું તમને સમજાવીશ, જેથી તમારા બધા જ કન્ફ્યુઝન દૂર થઈ જશે। 3 ઇઝી સ્ટેપ છે। સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, તો પ્લે સ્ટોરમાંથી અથવા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી ફિલો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। બીજા સ્ટેપમાં તમારે તમારું સાઇનઅપ મોબાઈલ નંબર એડ કરવાનું છે। કન્ટિન્યુ આપશો તો ટેક અ ફોટો ઓફ યોર ક્વેશ્ચન, એટલે તમારા મનમાં જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે આપવાનો છે, જે ફોટો પાડવાનો છે, અથવા પ્રશ્ન લખી શકશો। 60 સેકન્ડની અંદર બેસ્ટ શિક્ષક દ્વારા તમને એનું લાઈવ સોલ્યુશન મોબાઈલ જોડે કનેક્ટ કરીને આપવામાં આવશે। आपकी क्वेश्चन में आप कहना चाहते हैं कि बल्ब की पावर कितनी है? अगर बल्ब जो है वो 220 वोल्टेज पर ऑपरेट हो रहा है, राइट, इस बैटरी का जो वोल्टेज है वो आपको गिवन है 220। तो ये आपको सिंपल रिलेशन हो गया यहाँ पर। अब अगर कोई आपको और डाउट है तो आप बताइए। थैंक यू। सो गाइस, इट्स दैट सिंपल। हैव एनी क्वेश्चंस, जस्ट आस्क बिलो। નીચે દર્શાવેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો અને સ્ક્રીન પર આપેલ કોડ એન્ટર કરવાથી 10% ડિસ્કાઉન્ટ મળશે। તો જવાબ આવશે લેણદારો। આગળ જોઈએ, જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી એટલે? તો જવાબ આવશે છૂટક વેપારી। ચાલો જોઈએ વિભાગ બીના પ્રશ્નો, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો જવાબ આવશે નાણાકીય વળતર કે આર્થિક લાભ મેળવવાના હેતુથી થતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે। રાષ્ટ્રીય બચત પત્રોનો સમયગાળો કેટલા વર્ષ માટેનો હોય છે? તો રાષ્ટ્રીય બચતપત્રોનો સમયગાળો 5 અથવા 10 વર્ષનો હોય છે। આગળ જોઈએ, બેંક શબ્દની ઉત્પત્તિ કયા શબ્દ પરથી થઈ છે? તો જવાબ આવશે બેંક શબ્દની ઉત્પત્તિ ઇટાલિયન શબ્દ બેંકો પરથી થઈ છે। ત્યારબાદ છે, સહકારી મંડળીને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ ક્યારે મળે છે? તો જવાબ આવશે સહકારી મંડળીને નોંધણી થતાં તેને તેના સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે। 5મો પ્રશ્ન છે, જાહેર ક્ષેત્રે દ્વારા રોજગારીની તકોનું સર્જન શા કારણે થાય છે? તો જવાબ આવશે જાહેર ક્ષેત્રના મોટા પ્રમાણમાં રોકાણ થતાં આનુષંગિક એકમોનો પણ વિકાસ થાય છે, તેથી રોજગારીની તકોનું સર્જન થાય છે। આગળ જોઈએ, બોન્ડ કોણ બહાર પાડે છે? તો જવાબ આવશે મોટેભાગે બોન્ડ સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ કંપની બહાર પાડે છે। આગળ જોઈએ, છૂટક વેપારી કોને કહે છે? તો જવાબ આવશે જે વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી પૂરતા પ્રમાણમાં માલ ખરીદી ગ્રાહકોને જોઈતા પ્રમાણમાં માલ વેચે તેને છૂટક વેપારી કહે છે। નીતિશાસ્ત્ર એટલે શું? તો જવાબ આવશે કોઈ એક વ્યક્તિએ બીજી વ્યક્તિ સાથે કેવો નૈતિક વ્યવહાર રાખવો તેનું માર્ગદર્શન એટલે નીતિશાસ્ત્ર। ધંધાની કાર્યક્ષમતાને શેનાથી માપવામાં આવે છે? તો જવાબ આવશે ધંધાની કાર્યક્ષમતાને નફાના માપદંડથી માપવામાં આવે છે। આગળ જોઈએ, વીમા કરારનું હાર્દ કયો સિદ્ધાંત છે? તો જવાબ આવશે વીમાના કરારનું હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે। કોલ મની વ્યાજનો દર કયા આધારે નક્કી થાય છે? તો જવાબ આવશે કોલ મની વ્યાજનો દર નાણાંની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે। કર્તા કોને કહે છે? તો જવાબ આવશે હિન્દુ અવિભક્તિ કુટુંબ પેઢીનો સૌથી મોટી ઉંમરનો પુરુષ સભ્ય કર્તા કહે છે, વિભાગ સી છે। નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો બાળમિત્રો। વેપારની 4 લાક્ષણિકતાઓ દર્શાવો, સ્ક્રીન ઉપર તમને તેનો જવાબ દેખાઈ રહ્યો છે, આ પ્રમાણે તમારે તેનો જવાબ લખવાનો રહેશે। ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછાયેલો છે, મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી એટલે શું? તો તેનો જવાબ પણ બાળમિત્રો કંઈક આ રીતનો આવશે, તમે જોઈ શકો છો, લખી શકો છો, વાંચી શકો છો અને સમજી પણ શકશો। આગળ જોઈએ, કંપનીમાં શેર દીઠ મત એટલે શું? ત્યારબાદનો પ્રશ્ન છે, રાખી મૂકેલ કમાણી કે નફાનું પુનઃરોકાણ એટલે શું?
तो आ रीतना कंईक प्रश्न है। आगे जो है पांचमो छूटक व्यापारी कया प्रकारना जोखमो उठावे छे तेनो जवाब पण तमने स्क्रीन उपर देखाई रह्यो छे बाळ मित्रों। आगे प्रश्न है बैंक बांधी मुद्दतनी थापण पर सौथी वधु व्याज आपे छे समझाओ एवं शा माटे, तो एना विषे माहिती तमने विस्तृत उत्तर दर्शावेलो छे तमे जोई वाची समझी अने लखी शको छो। त्यारबाद आगे जुए सामान्य वखार एटले शुं, तो ते प्रश्नोनो जवाब छे बाळ मित्रों अपनी पास। आगे जुए जाहिर क्षेत्र द्वारा संतुलित प्रादेशिक विकास केवी रीते थई शके छे, तो ते तमने स्क्रीन उपर देखाई रह्यो छे जे प्रमाणे तमारे तेनो जवाब लखवानो रहेशे। आगे जो है विभाग डी ना कया कया प्रश्नों पूछायेला है, तो पहलू है टपाल सेवा विषे टूंक नोंध लखो। त्यारबाद है वाणिज्य एटले शुं तेनी लाक्षणिकता, माहिती संचारनी प्रक्रियाना सोपानो समझावाना है, व्यक्तित्व मालिकी ए धंधानी तालीम शाळा है शा माटे कहेवाय छे एवुं समझावानुं छे। त्यारबाद सहकारी मंडळीने लोकशाहीनी तालीम शाळा शा माटे कहे छे, संयुक्त साहसोनी भूमिका विषे जणावो। त्यारबाद सातमो प्रश्न छे नाणाकीय संस्थाओना कार्यो समझावो, धंधाकीय एकमय पर्यावरण संदर्भ कया कया क्षेत्रे फरज बजावी जोईए ते मुद्दासर समझावानुं छे। त्यारबाद जोईए विभाग ई आयात विधि वर्णवो, जे कुल गुण 5 માર્ક્સના પ્રશ્નો છે બાળ મિત્રો, 4 પ્રશ્નો છે જેના કુલ ગુણ છે 80। બીજો પ્રશ્ન સહકારી મંડળીનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતા વર્ણવો, ત્રીજું ધંધાકીય જોખમ એટલે શું, ધંધાકીય જોખમ ઉદ્ભવવાના કારણો, ચોથો ખાનગી કંપની અને જાહેર કંપનીનો તફાવત આપો। આ રીતનું કંઈક બાળ મિત્રો તમારું બીએનું પેપર હતું। ફરી નવા વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવું ભૂલશો નહીં। ધન્યવાદ।